નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ શાળા સંકુલ પરિવાર વતી ફરી એકવાર હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમનનો ભાગ 6. એટલે કે આજે આપણે ચેપ્ટર પૂર્ણ કરીશું, જેમાં આપણે ફક્ત સ્વાધ્યાય 9.4 ના છેલ્લા બે લંબ આલેખ દોરવાના બાકી છે. તો જોઈએ સ્વાધ્યાય 9.4 ના દાખલા નંબર 3, એટલે કે પ્રશ્ન નંબર 3 માં કયા પ્રકારનો આપણે લંબ આલેખ દોરવાનો છે. તો કે રકમ વાંચું છું, નીચેનું કોષ્ટક એક ફેક્ટરીમાં વર્ષ 1998 થી 2002 દરમિયાન તૈયાર કરેલ સાયકલની સંખ્યા દર્શાવે છે. તમારી પસંદગીનું માપ લઈ આપેલી માહિતી માટે લંબ આલેખ દોરવાની સૂચના આપેલી છે. આપણે કોષ્ટક જોઈ લઈએ કે કયા વર્ષે કેટલી સાયકલ તૈયાર થઈ છે. તો કે વર્ષ 1998માં આપેલી છે 800, ત્યારબાદ 99માં આપેલી છે 600, 2000 વર્ષમાં આપેલી છે 900, 2001માં 1100 અને 2002માં 1200. તો દરેકમાં જોઈએ તો પાછળ બે શૂન્ય છે, એટલે આપણને એવું કીધું છે કે તમારી પસંદગીનો તો આપણે લઈ લઈશું. સો કેટલું લઈ લઈશું, એક એકમ વાય અક્ષ પર પ્રમાણમાપ, એક એકમ લંબાઈ બરાબર 100. તો આપણો લંબ આલેખ દોરવાનું સ્ટાર્ટ કરીએ તો શરૂઆતમાં મેં જે ગ્રાફ પેપર લીધેલું છે, જો તેમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દોરેલા છે. તો કે એક્સ અક્ષ પર આપણે શું દર્શાવવાનું છે, અહીંયા એક્સ અક્ષ ને વાય અક્ષ લઈ ત્યારબાદ બંને છેદબિંદુને 0 દર્શાવી દીધું. આ બાજુ એક્સ એક્સ ડેશ ઉપર વાય, નીચે વાય ડેશ. એ પ્રમાણે એક્સ અક્ષ પર આપણે ગુણાત્મક માહિતી એટલે કે વર્ષની સંખ્યા દર્શાવીશું. તો પહેલું હું લઈ લઉં છું, અહીંયા કયું વર્ષ છે, 1998. ત્યારબાદ એક ખાનું છોડી દીધું, ફરી વાર 1999, ત્યારબાદ એક છોડીને 2000, ત્યારબાદ છોડીને 2001, અને છેલ્લે કેટલું છે, 2002. આ 5 ખાના થઈ ગયા. આ નીચે પણ લખી નાખું છે કે આ શું દર્શાવે છે, આપણું વર્ષ. ત્યારબાદ વાય અક્ષ પર શું દર્શાવવાનું છે કે આપણે નક્કી કર્યા પ્રમાણે પ્રમાણમાપ, એક એકમ લંબાઈ બરાબર 100. તો કે લઈ લઉં છું પહેલાં 100, ત્યારબાદ 200, 300, 400, બરાબર છે, 500, 600, 700, 800, ઉપર જતા જઈએ એમ 900, ત્યારબાદ 1000, 1100 એટલે કે 1100 અને 1200. આપણે જો મોટા મોટો માપ કેટલો આપેલો હતો, 1200. તો કે 1200 સુધીના દર્શાવ્યા, એક બાકી છે, તો આપણે 1300 પણ દર્શાવી શકીએ, બરાબર છે. ત્યાં સુધી આપણો ગ્રાફ જવાનો નથી. તો કે વાય એક્સ પર જે પ્રમાણમાપ છે એ જમણા ખૂણામાં લખી નાખવાનું પ્રમાણમાપ, ઉપર લખવાનું પ્રમાણમાપ, નીચે લખવાનું વાય એક્સ પર એક એકમ લંબાઈ બરાબર. આપણે કેટલું લીધું છે, એક એકમ લંબાઈ બરાબર, તો કે 100. કેટલી છે સાયકલની સંખ્યા લીધી છે, 100 સાયકલ, બરાબર છે. અને તૈયાર કરેલ સાયકલની સંખ્યા છે એટલે આપણે એવું લખી નાખીએ સાયકલની સંખ્યા, તૈયાર કરેલ સાયકલની સંખ્યા અહીંયા આડું કરીને લખી નાખીએ કે તૈયાર કરેલ સાયકલની સંખ્યા, બરાબર છે. પછી આપણે ગ્રાફ ડ્રો કરીએ, આ પ્રમાણે લખાઈ ગયું. હવે પહેલું કોના માટે છે, તો કે વર્ષ 1998 માટે કેટલું માપ છે, તો કે 800 સાયકલો છે. તો કે 800 પર હું આડી લાઈન ડ્રો કરી દઉં, પછી બધી ઊભી લાઈન એક સાથે ડ્રો કરી દઈશ. 800 પર છે, તો કે વાય એક્સ પર જોઈ લેવાનું ક્યાં છે 800, તો કે અહીંયા છે. ત્યારબાદ એક્સ અક્ષ અને વાય એક્સ બે જોતો જવાનું. ત્યારબાદ 1999માં કેટલું આપ્યું છે, તો કે 600 આપ્યું છે. કેટલું આપ્યું છે, એક ખાનું છોડીને અહીંયા કેટલું કરશું આપણે, 600. ત્યારબાદ આપ્યું છે આપણને 2000માં 900. કેટલું આપ્યું છે, 900. તો કે 2000ના વર્ષમાં જોઈ લઈએ એક્સ અક્ષ અને આ બાજુ વાય એક્સ પરથી 900 લઈ લઈએ. અહીંયા આવશે મારું, તો કે આ થઈ ગયું 900 માટે. ત્યારબાદ 2001ના વર્ષ માટે, તો કે 2001માં કેટલી છે, 1100. કેટલી છે, 1100. તો કે 1100 વાળો ક્યાં આવશે, અહીંયા ઉપર. તો કે આડી લીટી ડ્રો કરીએ છીએ, પછી ઊભી લીટી તમે, બરાબર છે. આ ત્યારબાદ 2002ના વર્ષમાં, તો કે 2002ના વર્ષમાં કેટલું છે, તો કે 1200 આપેલું છે. તો કે મેક્સિમમ 1200 વાળું છે, તો કે અહીંયા આવશે આપણી આડી લીટી. હવે જો હું મને ફાવે એ પ્રમાણે ઊભો ગ્રાફ કરીને બધી ઊભી લીટી ડ્રો કરું છું, એટલે આપણો ગ્રાફ પરફેક્ટ થઈ જશે. તો કે જો પહેલાં 1998 માટે હતા 800, તો કે બે આડી લીટી જે લંબ બને છે એટલા માટે જ આપણે આ લેખને શું કહીશું, લંબ આલેખ, બરાબર છે.
જો ચિત્ર દોરતા હતા તો આપણે ત્યારે શું કહેતા હતા, ચિત્ર આલેખ. તો આ પ્રકરણમાં આપણે શું ભણ્યા, બે, ચિત્ર આલેખ અને લંબ આલેખ, એની મદદથી આપણે માહિતીને કઈ રીતે સમજી શકીએ, કઈ રીતે આપણે દોરી શકીએ, પ્લસ બરાબર છે. તો આ ગ્રાફ આપણો 2002 ના વર્ષ માટેનો છેલ્લો એટલે કે 1200 સાયકલ જેમાં વેચાણી હતી, જો આ પ્રમાણે આપણો ગ્રાફ દોરવામાં આવે તો આપણો ગ્રાફ એકદમ સાચો કહેવાય. ખ્યાલ આવે છે? ત્યારબાદ આગળ વધીએ દાખલા નંબર 4. ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ. તો કે એક શહેરના જુદા જુદા વય જૂથની એટલે કે જુદી જુદી ઉંમર ધરાવતી સંખ્યા ધરાવતી વ્યક્તિઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક નીચે આપેલું છે, કે જુદી જુદી ઉંમર માટેનું એક શહેરનું જે સંખ્યા હોય વ્યક્તિઓની એ આપણને નીચે આપેલું છે, કે 1 થી 14 વર્ષ વાળા કેટલા છે, તો કે 2 લાખ, 15 થી 29 વાળા કેટલા છે, તો કે 1,60,000, ત્યારબાદ 30 થી 44 વાળા કેટલા છે, તો કે 1,20,000, 45 થી 59 વાળા, તો કે એ સેમ જ છે જો 1,20,000, ત્યારબાદ 60 થી 74 વાળા, તો કે 80,000, અને છેલ્લે 75 અથવા 75 થી વધુ વાળા કેટલા, તો કે 40,000. બરાબર છે? તો આપણને સૂચના એવી આપેલી છે કે ઉપરની માહિતીને આધારે લંબ આલેખ તૈયાર કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. કાઉસમાં એવું લખેલું છે કે એક એકમ લંબાઈ બરાબર 20,000 વ્યક્તિ લો, જેથી સરળતા પડે આપણને દોરવામાં. તો કે આપણે સૌ પ્રથમ તો શું કરવાનું છે, તો કે મેં ગ્રાફ પેપર લઈ લીધું છે, તેને આધારે પછી આપણે બે પ્રશ્નો પૂછેલા છે એ અને બી એના જવાબ આપીશું. બરાબર છે? તો અહીંયા ગ્રાફ પેપર છે, એક્સ અક્ષ અને વાય અક્ષ મેં દર્શાવી દીધા છે, 0,0 પણ દર્શાવી દીધેલા, 0 પણ દર્શાવી દીધેલું છે, ઉગમ બિંદુ. તો કે એક્સ અક્ષ ઉપર આપણી માહિતી કઈ આવશે, વય જૂથ વાળી. તો કે લખી નાખું છું, સૌ પ્રથમ વય જૂથ, શું લખું છું, વય જૂથ. બરાબર છે? આ પ્રમાણે ત્યારબાદ તો કે એક ખાનું છોડીને વય જૂથમાં પહેલી કેટલી છે, 1 થી 14, ત્યારબાદ તો કે 15 થી 29, ત્યારબાદ તો કે આ પ્રમાણે રાખીને લખી દઉં છું, પછી આપણે ગ્રાફ ફેરવી દઈશું. ત્યારબાદ 30 થી લઈને કેટલા છે, તો કે 44, ત્યારબાદ 45 થી લઈને 59, ત્યારબાદ 60 થી લઈને 74, ત્યારબાદ 75 કે તેથી વધુ. બરાબર છે? આવી આપણી પાસે 6 અલગ અલગ ઉંમર છે એક શહેરની. આ થઈ ગયું આપણો એક્સ અક્ષ પરનું ગુણાત્મક માહિતી. હવે સંખ્યાત્મક માહિતી લેવાની છે આપણે વાય અક્ષ પર. તો કે ત્યાં પહેલાં લખી દઈએ વ્યક્તિઓની સંખ્યા, અને આપણે પ્રમાણમાં શું લેવાનું કીધું છે, તો કે 1 એકમ લંબાઈ બરાબર 20,000. તો કે લઈ લઈએ પહેલાં, અહીંયા દર્શાવી દઈએ પછી પ્રમાણમાં લઈ લઈએ. તો કે પહેલો કાપો ઘાટો આવે એટલે 20,000 થઈ ગયા, ત્યારબાદ બીજો કાપો એટલે 20 દુ 40 થઈ ગયા, ત્યારબાદ 60,000 થઈ ગયા, ત્યારબાદ 80,000, ત્યારબાદ થઈ ગયા 1,00,000, ત્યારબાદ 1,20,000 થઈ ગયા, ત્યારબાદ 1,40,000 થઈ ગયા, ત્યારબાદ તો કે 1,60,000 થઈ ગયા. આપણો મોટા મોટો આંકડો છે ને ત્યાં સુધી લેવાનો. તો કેટલો આપેલો છે, 2 લાખ, પછી તો કે 1,80,000, અને છેલ્લે કેટલા આવી ગયા, 2 લાખ. બરાબર છે? આ પ્રમાણે અથવા તમે લખી પણ શકો 2 લાખ એવું. ત્યારબાદ લેવું હોય તો કેટલો આવશે, 2,20,000. પણ આપણો ગ્રાફ ક્યાં સુધી આવશે, 2 લાખ સુધી. હવે આ બાજુ પ્રમાણ માપ લખી નાખું. તો કે પ્રમાણ માપ વાય અક્ષ પર 1 એકમ લંબાઈ, 1 એકમ લંબાઈ બરાબર કેટલા છે, 20,000 વ્યક્તિઓ કીધા છે આપણને લેવાના. તો કે 20,000 વ્યક્તિઓ. હવે ગ્રાફ દોરવાની શરૂઆત કરીએ. તો કે પહેલું માપ કેટલું આપેલું છે આપણને, 1 થી 14 વાળા કેટલા છે, તો કે 2 લાખ. બરાબર છે? 2 લાખ. તો કે અહીંયા બે ઉપર આપણે આડી લીટી આવશે, જ્યાં નીચે જોઈ લેવાનું, 1 થી 14 વાળા લાઈનમાં જ આડી લીટી કરવાની છે. આપણે ફરજિયાત માપપટ્ટીનો જ ઉપયોગ કરીશું. ત્યારબાદ બીજી લાઈન ક્યાં છે, તો કે 1,60,000. 1,60,000 છે ને, 15 29 માટે 1,60,000. 1,60,000 વાળો ક્યાં છે, ત્યાં આડી લીટી કરી દઈએ. બરાબર છે? ત્યારબાદ આગળ વધીએ. તો કે ક્યાં છે, 30 થી 44, તો 1,20,000. 30 થી 44માં કેટલા છે, 1,20,000. તો અહીંયા આવશે આપણી, તો કે 1,20,000 ને 90 પછી એટલું જ છે જો,
પછીનું કયું છે તો કે 45 થી 59, એ પણ 1,20,000 છે. તો એક ખાનું છોડીને એ જ લાઇનમાં આગળ આપણે કરી દઈએ આ ડિલીટી. ત્યારબાદ કેટલું છે, 60 થી 74માં ફક્ત 80,000, કેટલી સંખ્યા છે 80,000. તો કે 80 વાળી આ ડિલીટ લઈ જઈએ, એક ખાનું છોડી દીધું, પછી કરી દઈએ આ ડિલીટી 80,000 માટે. અને છેલ્લે 75 અથવા 75 થી વધુ વાળા કેટલા છે, ફક્ત 40,000. કેટલા છે, ફક્ત 40,000. તો કે આ ડિલીટી અહીંયા કરી દઈએ છે, બરાબર છે. જો આપણો ગ્રાફ બની ગયો, હવે ફક્ત ઊભી લીટી એટલે કે લંબ લીટી દોરવાની બાકી છે. ઝડપથી એ પણ પૂરી કરી દઈએ. આ થઈ ગઈ પહેલા માટે ઘાટી લીટી પર જ તમારી લીટી આવવી જોઈએ. ગ્રાફ તમારો મિનિમમ 5 માર્ક્સ 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરાબર છે. ત્યારબાદ 60 થી 74 માટેનો, બરાબર છે. અને કીધું એ પ્રમાણે આગળ કે તમે આ દરેક આપણા લંબા લેખ જે ઊભા થાય છે એમાં કોઈ પણ પ્રકારની તમારી મનપસંદ ડિઝાઇન કરવી હોય તો કરી શકો છો, બરાબર છે. આ આપણો થઈ ગયો લંબા લેખ. ધારો કે મારે આવા કરવા છે ક્રોસ લીધા, તો પણ હું દરેકમાં કરવા પડે આ પ્રમાણે, બરાબર છે. જો ચાલો ડિઝાઇન કરી દઈએ ફટાફટ. ખરેખર આ ડિઝાઇન આપણે શેની મદદથી કરવાની હોય તો કે માપપટ્ટીની મદદથી તમારે લીટા દોરવાના. ધ્યાન રાખવાનું કે આ જે આપણો છે લંબ એની બહાર જવું જોઈએ નહીં. હવે આના આધારે આપણને પછી બે પ્રશ્નો પણ પૂછેલા હતા, મેં વાત કરી એ પ્રમાણે આગળ એ અને બી, તો તેના જવાબ પણ લખીશું. તમે તમારી મનપસંદ ડિઝાઇન આમાં ડ્રો કરી શકો છો. જો આ પ્રમાણે આપણો આલેખ તૈયાર છે એકદમ, બરાબર છે. તમે કોઈ પણ ડિઝાઇન કરી શકો છો, ટપકા કરો, સીધી લાઇટી કરો, ક્રોસ લીટી કરો, પછી ચોરસ આપણે સરવાળાને નિશાન કરો અંદરની વસ્તુ, બરાબર છે. તો આપણો લંબ આલેખ અત્યારે તૈયાર છે. ત્યારબાદ આગળ વધીએ તો આપણા બે પ્રશ્નોની વાત કરી રહી હતી કે પ્રશ્નો બે બાકી છે એના આન્સર આપણે લખવાના છે. તો કે પહેલો પ્રશ્ન શું હતો, જો કયા બે વય જૂથમાં, કયા બે વય જૂથમાં સરખી વસ્તી હશે. તો કે ગ્રાફ ઉપરથી ખબર પડે કયા બે માં સરખા છે. જો આપણે લંબા લે તો કે આ જો ત્રીજો અને ચોથો, તો ત્રીજો અને ચોથો અહીંયા સંખ્યા જો સરખી લાઈપી હતી 1,20,000 1,20,000, એટલે કે 30 થી 44 વાળવાની, 1,45 થી 59 વાળું. તો આપણે જવાબ લખી નાખીએ, જવાબ છે આ બરાબર છે નીચે વાળા. તો કે પહેલાનો જવાબ 30 થી 44 અને 45 થી 59, 30 થી 44 અને બીજું 45 થી 59 વર્ષની વય જૂથની વ્યક્તિઓની સંખ્યા કેવી છે, સરખી છે, બરાબર છે. આ બે વર્ષ કેટલે 30 થી 44 વાળા અને 45 થી 59 વાળા વ્યક્તિઓ કેવા છે, સરખા. ત્યારબાદ બીજો સવાલ જો આપ પૂછેલો જાઓ કે 60 અને તેથી વધારે ઉંમર ધરાવતી બધી વ્યક્તિઓને શું કહેવાય છે, સિનિયર સિટીઝન. આપણને એવું કીધું છે વ્યાખ્યા, સિનિયર સિટીઝન કોને કહેવાય, તો કે 60 અને તેનાથી વધારે જે કંઈ ઉંમર ધરાવતી વ્યક્તિ હોય એને શું કહેવાય, સિનિયર સિટીઝન. આપણે સાંભળેલું હશે. ત્યારબાદ શું કીધું છે, તો કે આ શહેરમાં કેટલા સિનિયર સિટીઝન છે. તો કે 60 વાળું જોવો આમાં, અથવા ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો. તો કે 60 અથવા 60 થી વધારે વાળી વ્યક્તિઓ કેટલી છે, તો કે આ બે લેવા પડે 60 કરતા મોટા, એટલે 80,000 લેવા પડે, ના 40,000 લેવા પડે. તો કે બે નો સરવાળો કરો એટલો આપણો જવાબ. તો કે સિનિયર સિટીઝનની સંખ્યા, સિનિયર સિટીઝનની સંખ્યા કેટલી આવશે, બરાબર લખી નાખીએ. તો કે પેલા તો 80,000 એટલે કે કયા આવ્યા આપણા 60 થી 74 વાળા, પ્લસ 40,000 કયા આવ્યા, તો કે 75 અથવા 75 થી વધુ વાળા. તો 40 ને 80 કેટલા થઈ ગયા આપણા, 1,20,000. કેટલા થઈ ગયા, 1,20,000. આ પ્રમાણે પણ તમે લખી શકો છો.
અથવા અંકોમાં 1,20,000 આ પ્રમાણે પણ લખો તો પણ સાચો. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.